સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરું આકર્ષણ છે માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચતા હોય છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરૂદ્રયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે સોમનાથ મંદિર મંદિર સમીપ યજ્ઞશાળામાં સચિવ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત પ્રણાલીકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક એકસો એકવીસ રુદ્રીપાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે છે ત્યારે આજે માસિક શિવરાત્રિ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર હોમાત્મક લઘુરૂદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વકલ્યાણની કામના કરવામાં આવી હતી સાથે જ રાત્રિના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના દસ કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ જનરલ મેનેજર એક્ઝિક્યુટિવ ઓફિસર સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્યરાત્રીએ બાર વાગે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી માસિક શિવરાત્રીની આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા હર હર મહાદેવ અને જય સોમનાથ અનાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું